કેનેડામાં પણ કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. કેનેડામાં કોરોનાના કારણે 6532 લોકોના મોત નિપજ્યા અને અત્યાર સુધી 23318 કેસ પોઝિટિવ આવ્યા છે. કેનેડાના ક્યુબેકમાં સૌથી વધુ 12292 કેસ નોંધાયા, તો ટોરેન્ટોમાં પણ 6648 કેસ નોંધાયા. બીજી તરફ કોરોનાના ટોરેન્ટો શહેર અને અન્ય શહેરોમાં માર્ગો સુમસામ જોવા મળી રહ્યા છે. લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. તો કેનેડામાં પણ કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. કેનેડામાં કોરોનાના કારણે 6532 લોકોના મોત થઈ ગયા છે. કેનેડામાં અત્યારે વર્તમાન પરિસ્થિતિ શું છે, શું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, કયા પ્રકારના તંત્ર દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે? મૂળ અમદાવાદના રહેવાસી પરંતુ અત્યારે કેનેડામાં નિવાસ કરી રહેલા એવા મિતેશ ગોહિલ જોડાઈ ગયા છે. મિતેશ, સૌથી પહેલા વર્તમાન પરિસ્થિતિ જાણવાનો પ્રયત્ન કરીએ આપના તરફથી, કારણ કે કેનેડામાં પણ સંખ્યા વધી રહી છે, મોતનો આંકડો પણ ડે બાય ડે વધી રહ્યો છે. વર્તમાન સ્થિતિ શું છે અત્યારે ત્યાં? સંજીવની, જે રીતના કેનેડાની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે, જે રીતે આપે જણાવ્યું તે મુજબ કે અત્યાર સુધી 23318 જેટલા કેસ આજની તારીખમાં કેનેડામાં જોવા મળી રહ્યા છે. સાથે જે 10 જેટલા જે રાજ્ય આવેલા છે તેમાં 4 રાજ્ય છે જે સૌથી મોખરાના રાજ્ય છે. સૌથી પહેલા જો વાત કરું તો 12000 કેસ એક રાજ્યની અંદર જોવા મળી રહ્યા છે. બાદમાં બીજા નંબરનું જો રાજ્યની વાત કરું તો બીજા નંબરનું રાજ્ય છે તે છે ઓન્ટારિયો રાજ્ય, કે જેની અંદર 6648 કેસ પોઝિટિવ હાલ જોવા મળી રહ્યા છે. અને બાકી અન્ય બે રાજ્ય કે જેની અંદર 15 જેટલા કેસ હાલ જોવા મળી રહ્યા છે. એટલે 23000 પ્લસ આ આંકડો જે છે તે જોવા મળી રહ્યો છે કે જે પોઝિટિવ કેસ છે. આ બધી જ સ્થિતિને જોતા છેલ્લા 10 દિવસની અંદર જો કેસની સંખ્યા ઉપર નજર કરીએ તો લગભગ છેલ્લા 10 દિવસમાં જ 10000 જેટલા કેસનો વધારો, એટલે કે એવરી ડે 1000 નવા પોઝિટિવ કેસ અહીંયા ઉમેરાઈ રહ્યા છે, જે ખૂબ જ ગંભીર બાબત સામે આવી રહી છે. સાથે તેની સામે ડેથનો આંકડો પણ જોવા મળી રહ્યો છે, કેટલાક લોકોના મૃત્યુ પણ થઈ રહ્યા છે, એ પણ એક ગંભીર બાબત છે. પણ આ તમામ બાબતોની સામે સૌથી મોટી વાત જો જોવા જઈએ તો કેનેડામાં એક એ છે કે લોકો સ્વયંભૂ પોતે લોકડાઉન કરી રહ્યા છે, પોતે પોતે ક્વોરન્ટાઇઝ થઈ રહ્યા છે, પોતાના ઘરે જ રહેવાનું પસંદ કરી રહ્યા છે. છેલ્લા વીકથી વાત કરું મારી ખુદની, તો હું પોતે પણ છેલ્લા 3-4 વીકથી હું પોતે જ ઘરે છું. મારી સાથે જે બીજા અન્ય મિત્ર છે કે મારા વાઈફ છે, તમામે તમામ લોકો અમે ઘરે જ રહીએ છીએ, ઘરની બહાર નીકળવાનું હંમેશા ટાળી રહ્યા છે. માત્ર છેલ્લા 4 વીક દરમિયાન અમે માત્ર 2 વાર જ ગ્રોસરી કરવા માટે બહાર નીકળ્યા છે, અને એ પણ ગ્રોસરી કરી સીધા જ ઘરે છે. હું કેનેડાની હાલની અન્ય સ્થિતિની જો વાત કરું તો કેનેડામાં તમામ જે મોલ છે, તમામ જે મોટા મોટા જે સ્ટોર આવેલા છે, જે જીવન જરૂરિયાત નથી તે તમામે તમામ વસ્તુ હાલ બંધ છે. માત્ર જે દૈનિક ચીજ વસ્તુઓની જે જરૂર છે, રૂટીન જે ગ્રોસરીની જે જરૂર છે, ગેસ સ્ટેશન છે, આ જે સ્ટેશનો આવેલા છે કે સ્ટોર આવેલા છે કે જ્યાં આગળ થી લોકોની જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ ખરીદી શકે ત્યાં આગળ જ માત્ર અત્યારે લોકોની ભીડ સામાન્ય જોવા મળી રહી છે. અને ખાસ સ્ટોરની પરિસ્થિતિની જો વાત કરું તો તમામે તમામ સ્ટોરમાં એવરી 4 અવર દર 4 કલાક બાદ તેને સેનિટાઈઝ કરવામાં આવી રહ્યા છે. તેના મુખ્ય પ્રવેશ દ્વાર છે ત્યાં પણ તેને સાફ કરવામાં આવે છે. બાદમાં જે પણ અમે ટ્રોલી લઈને જે ગ્રોસરી સામાન લેતા હોય છે તે ટ્રોલીને પણ એવરી પીપલ જ્યારે એન્ટર થાય છે ત્યારે એવરી પીપલના આલ્કોહોલ દ્વારા તેમના હાથને સેનેટાઈઝ કરાય છે. બાદમાં તેની ટ્રોલી જે હોય છે તેને પણ સેનેટાઈઝ કરાય છે. માસ્ક પણ સ્ટોર દ્વારા જે કસ્ટમર આવે છે તેમને પ્રોવાઈડ કરવામાં આવે છે, એવા દ્રશ્યો પણ અહીંયા સામે આવી રહ્યા છે. એટલે કે તમામ પ્રકારની સાવચેતી અહીંયા રાખવામાં આવેલી છે. એક સૌથી મોટી વાત એ અહીંયા કરીશ કે અત્યારે કેનેડા સરકાર દ્વારા કોઈ લોકડાઉનની જાહેરાત અહીંયા નથી કરવામાં આવી, પરંતુ જે કેનેડાની જનતા છે, જે કેનેડાના લોકો છે, તે પોતે જાતે જ ઘરે રહી રહ્યા છે અને લોકડાઉન ન હોવા છતાં પણ લોકડાઉન છે તેવી સ્થિતિ કેનેડાના રસ્તાઓ પર જોવા મળી રહી છે. સામાન્ય દિવસની અંદર જો વાત કરું તો કેનેડાનો સૌથી વ્યસ્ત હાઈવેની વાત કરવામાં આવે તો 401 હાઈવે જે છે, જે સૌથી બિઝીએસ્ટ હાઈવે છે, જેની અંદર ટ્રાફિક સવાર અને સાંજે ખૂબ જ હોય છે. હાલની પરિસ્થિતિ છેલ્લા 15-20 દિવસની વાત કરું તો આ હાઈવે ઉપર જાણે કર્ફ્યુ જેવો માહોલ જોવા જઈએ તો બહુ જ ઓછા વાહનોની સંખ્યા અત્યારે જોવા મળી રહી છે, કે છેલ્લા 1 વીકમાં તો આઈ થિંક ટ્રાફિકના દ્રશ્યો જ જોવા નહીં મળ્યા હોય તેવી વાત પણ કહી શકાય. બીજી તરફ હું અહીંયા એક વાત કહેવા માંગીશ કે જ્યારે પણ કોઈ સ્ટોરની અંદર કોઈ વ્યક્તિ બી એન્ટર થાય છે તે વ્યક્તિને પણ ક્યાંક ઘણા સ્ટોરની અંદર ચેક આવતું હોય છે, તેનું પણ ધ્યાન રાખવામાં આવતું હોય છે. એટલે ખૂબ જ ગંભીર રોગ છે. આ રોગની હજુ સુધી દવા, કોરોના વાયરસની દવા હજુ સુધી શોધાઈ નથી, એ પણ એક ચિંતાનો વિષય છે.
ત્યારે હું ભારતના આપણા નાગરિકો અને ખાસ કરીને ગુજરાતની જનતાને કહેવા માંગીશ કે આપણા દેશમાં તો લોકડાઉન ગવર્મેન્ટ દ્વારા જાહેર કરાયું છે, તો માત્ર એ લોકડાઉનનું પાલન કરવાનું છે. ભારત દેશની અંદર જે હાલમાં જે સંખ્યા જોવા મળી રહી છે કે તેનો જે વધવાનો દર છે તે ખૂબ જ ઓછો છે અન્ય દેશની તુલનાની અંદર, જે ખૂબ જ સારી બાબત છે. પણ જો લોકડાઉન જે આપવામાં આવ્યું છે સરકાર દ્વારા, તે લોકડાઉનનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવે તો ચોક્કસથી આ કોરોનાનો અંત ઇઝીલી આવી શકશે, એ તમામ જોઈ રહ્યા છે. આપણા દેશની વાત વિશ્વભરની અંદર અત્યારે હાલમાં છેલ્લા કેટલા સમયથી થઈ રહી છે, ન્યૂઝમાં અને બધી જગ્યાએ આવી રહી છે. એટલે હું ચોક્કસથી કહીશ કે જે લોકડાઉન છે તે લોકડાઉનનું તમામ લોકો પાલન કરે. તમામ લોકો જે અવેરનેસ માટે પણ અનેક કેમ્પેનો થઈ રહ્યા છે, મીડિયા દ્વારા પણ અનેક માહિતી પ્રોવાઈડ કરવામાં આવે છે, પરંતુ મને એ નથી સમજાતું કે લોકો બહાર કેમ નીકળે છે ઘરની બહાર. શું તમે તમારા પોતાના જાતને એક મહિના સુધી ઘરમાં ના રાખી શકો કે દોઢ મહિના સુધી કે બે મહિના સુધી? એમાં કશું બગડી નથી જવાનું. એટલે ખૂબ જ મોટી વાત છે કે તમામ વ્યક્તિ પોતાના ઘરે રહે, અને કોઈ પણ વ્યક્તિને મળે છે ઇવન કામ અર્થે કે ગ્રોસરી કરવા બી જાય છે તો મિનિમમ 2 મીટરથી 6 ફૂટનું અંતર રાખીને જ વાત કરે. માત્ર ઘરની વ્યક્તિ જેમની સાથે તે રહે છે તેમની સાથે જ તે લોકો સાથે મળીને રહે, બાકી પોતાના પડોશીને બી ઇવન મળે છે તો પણ 6 ફૂટનું અંતર કે 2 મીટરનું અંતર રાખીને જો વાત કરશે તો કોરોનાનો ચોક્કસથી ઇઝીલી અંત આવશે અને આગળ જે વધી રહ્યો છે તે અટકી શકશે. મિતેશ, આ તમામ વાતો આપે જે કરી, આ બાબતમાં એક બાબત ખૂબ અગત્યની અને મહત્વની કહી શકાય કે આપે જણાવ્યું કે કેનેડિયન ગવર્મેન્ટે કોઈ પણ પ્રકારનું લોકડાઉન જાહેર નથી કર્યું, તેમ છતાં ત્યાંની જે જનતા છે તે સ્વયં અત્યારે ઘરમાં રહી રહી છે અને લોકડાઉનની જાહેરાત ન કરી હોવા છતાં પણ તેઓ આ અંગે ગંભીર છે. એ પણ જાણવા માંગીશું કે જે પ્રકારે અત્યારે કેસીસ સામે આવી રહ્યા છે, 23,000 ઉપર કેસીસ અત્યારે પોઝિટિવ આવ્યા છે, ત્યારે વાયરસને કંટ્રોલ કરવા માટે કેનેડિયન ગવર્મેન્ટ અત્યારે કેવા પગલાં લઈ રહી છે? ચોક્કસથી સંજીવની, કેનેડિયન ગવર્મેન્ટ દ્વારા હાલ બેઝિક પગલાંની જો વાત કરું તો માત્ર અત્યારે જેટલા લોકો છે તે દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિને સિમ્પટમ્સ જોવા મળી રહ્યા છે કે પોતાને તાવ આવે છે કે પછી પોતાને ઉધરસ આવે છે, જે કોરોના વાયરસને લગતા સિમ્પટમ્સ છે, તો તે પોતે જ પહેલા તો જે ગવર્મેન્ટ દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે કે તમારે જાતે જ ક્વોરન્ટાઇન થવાનું છે અને પોતે ઘરે રહેવાનું છે, તમામ લોકો એ વાતનું પાલન કરી રહ્યા છે. બીજી વાત, ગવર્મેન્ટ દ્વારા એ છેલ્લા વીક દરમિયાન જાહેરાત કરાઈ છે કે કામ વગર જે વ્યક્તિ ઘરની બહાર નીકળે છે, દાખલા તરીકે ગ્રોસરી સિવાય કે પછી કોઈ વ્યક્તિને જોબ જઈ રહ્યો છે અત્યારે, જેને જોબ પર બોલાવવામાં આવી રહ્યો છે, તો તેને કંપની દ્વારા એક લેટર આપવામાં આવ્યો છે કે એ લેટર તેની પાસે હશે અને પોલીસ દ્વારા તેને રસ્તામાં રોકવામાં આવશે તો તે ઇઝીલી પોતાના કામના સ્થળે જઈ શકશે. પરંતુ જો એ લેટર તેની પાસે નહીં હોય ને એમનેમ જ ફરવા નીકળ્યો હશે તો તેને $750 થી $1,000નો ફાઇન છે, કે જે કાર્યક્રમ છેલ્લા એક દરમિયાન શરૂ થઈ ચુક્યો છે. એક આ વાત ગવર્મેન્ટ દ્વારા અમલી કરવામાં આવી છે. સાથે જ બીજી વાત કહું તો ગવર્મેન્ટ દ્વારા જે લોકો નોકરી જઈ રહ્યા છે પર જઈ રહ્યા હતા છેલ્લા મહિના દરમિયાન અને અત્યારે છેલ્લા કોરોનાના લીધે તેમને ઘરે બેસવાનો વારો આવ્યો છે, તો એવા વર્કરો કામદારોને ગવર્મેન્ટ દ્વારા અમુક ફંડિંગ ફાળવવામાં આવ્યું છે કે જે લગભગ જે રીતના વાત કરવામાં આવે કે $2,000 સુધી પર મંથ એક વ્યક્તિને $2,000 એટલે કે પોતાનું જીવન જરૂરિયાત ચીજવસ્તુ અને શાંતિથી રહી શકે તે માટેનું પર વ્યક્તિ પ્રમાણે ફંડિંગ પણ કરવામાં આવ્યું છે ગવર્મેન્ટ દ્વારા. એક એ જાહેરાત છે, એટલે તમામ લોકો શાંતિથી રહી શકે. બીજી વાત કરું તો જે રીતના કોરોનાનો અંત લાવવા માટે ગવર્મેન્ટ જેટલા પણ કેસ 23,000+ કેસ સામે આવ્યા છે તેમાંથી 5,000થી વધુ લોકોને તેમણે અત્યારે કોરોના મુક્ત પણ કર્યા છે કે જેમને રિકવર કરી લેવામાં આવે છે, તે પણ ખૂબ જ મોટી વાત છે કે તરત જે પણ વ્યક્તિ અત્યારે કોરોનાના સિમ્પટમ્સ જોવે છે કોઈ પણ હોસ્પિટલમાં જાય છે તો તેને તદ્દન ફ્રીમાં સારવાર અહીંયા આપવામાં આવી રહી છે, જે ખૂબ જ મહત્વની વાત છે કે જેથી કરીને કોરોના અટકે. અને ગવર્મેન્ટ માત્ર એક જ વાક્ય કહી રહી છે, સ્ટે હોમ સેફ ડિસ્ટન્સ. આ વાક્ય ઉપર તમામ લોકો તેનું પાલન કરે છે અને કોરોનાનો અંત લાવવા માટેની મહેનત કરી રહ્યા છે, જે ખૂબ જ મહત્વની વાત છે. સંજીવ, બિલકુલ. મિતેશ, આપ જણાવી રહ્યા છો કે ગવર્મેન્ટે જે જે ગાઈડલાઇન્સ આપી છે, જે એડવાઇઝરી જાહેર કરી છે, તેનું ચુસ્તપણે પાલન લોકો કરી રહ્યા છે અને એટલા માટે જ પરિસ્થિતિ કંટ્રોલમાં રાખી શકાય તેવી સંભાવનાઓ અત્યારે ઉભી પણ થઈ છે. મિતેશ, જાણવા એ માંગીશું, જ્યારે પોઝિટિવ કેસની સંખ્યા 23,000 અપ થઈ ગઈ છે, ગુજરાતીઓ કેનેડામાં ઘણા બધા વસે છે, કોઈ ગુજરાતીઓ સંક્રમિત થયા હોય એવો કોઈ આંકડો બહાર આવ્યો છે ખરો? એવી કોઈ માહિતી છે આપની પાસે? સંજીવની, ચોક્કસથી
હું ના કહી શકું કે ગુજરાતી વ્યક્તિને કોરોના થયો છે એવી કોઈ પર્ટિક્યુલર સમાજને લઈ કે પર્ટિક્યુલર નેશનાલિટીને લઈને ગવર્નમેન્ટ કોઈ આંકડો બહાર નથી પાડી રહી હાર કે ગુજરાતી કે ઇન્ડિયન્સ પીપલ કે પછી અમુક કન્ટ્રીના પીપલને આ કોરોના જોવા મળે છે. અત્યારે માત્ર ટોટલ જે વેબસાઇટ છે, વેબસાઇટ ઉપર એવરી ડે 11 કલાકે માહિતી અપલોડ કરવામાં આવે છે, 24 કલાક દરમિયાન તેને અપલોડ થતી જોવા મળતી હોય છે. તેની અંદર આ બધી માહિતી છે અને તમામ કેનેડાના જે 10 જેટલા જે રાજ્ય છે તે તમામ રાજ્યની અલગ અલગ માહિતી આપવામાં આવે છે કે કયા રાજ્યમાં 6000 કેસ છે કે 5000 કેસ છે કે 1500 કેસ છે કે 1400 કેસ છે, એ બધી માહિતી અપલોડ કરાય છે, પરંતુ વ્યક્તિ દીઠ માહિતી નથી. પરંતુ એક વાત હું ચોક્કસથી કહેવા માંગીશ સંજીવની કે જે રીતના ઇન્ડિયન પીપલની વાત કરવામાં આવે છે તો જે ઇમ્યુનિટી પાવર જે છે તે ખૂબ જ મહત્વનો છે આ કેસની સામે, આ જે વાયરસની સામે, કે જે ડોક્ટરોનું પણ માનવું છે કે તમારા જેટલા પણ જીવાણુઓ જે મારવાની શક્તિ જેટલી વધુ હશે એટલો તમને આ વાયરસની અસર ઓછી જોવા મળશે. તો એક પણ ઇફેક્ટેડ છે કે જેના કારણે ગુજરાતીનો પ્રોપર કેસ હજુ સુધી મારા ધ્યાનમાં નહીં આવ્યો. હું કોઈ પણ ચેક કરવાનો પ્રયત્ન કરતો જ હોઉં છું કે કોઈ ગુજરાતીને થયો છે કે નહીં, કોન્ટેક્ટમાં વાતચીત ચાલતી હોય છે, પરંતુ હજુ સુધી એવો પર્ટિક્યુલર કેસ સામે નથી. અને બીજી વાત અહીંયા એક એ કહી શકાય કે જે લોકોને કોરોના વાયરસની અસર છે તે લોકોને પ્રોપર ટ્રીટમેન્ટ અપાઈ રહી છે અને એ ટ્રીટમેન્ટને તમામ લોકો તેને ફોલો પણ કરે છે. અને સાથે અત્યારે છેલ્લા દિવસમાં આ જે વીકની અંદર પબ્લિક પણ એટલી પર્ટિક્યુલર વેમાં જઈ રહી છે કે પબ્લિક પણ એટલું બધું ચુસ્ત પાલન કરે છે કે પબ્લિક પણ હવે માની ગઈ છે કે આ વાયરસમાં બચવા માટે ઘરે રહેવા છે, બીજો કોઈ ઉપાય નથી, કે તેનું પાલન કરે છે. મિતેશ, અન્ય દેશોની કમ્પેરિઝનમાં જો વાત કરવામાં આવે કેનેડાની, સરખામણી કરીએ કેનેડાની, તો એવરેજ રોજ 24 કલાકમાં મૃત્યુ આંક અને સંક્રમિતોનો આંક એ કેટલો દેખાઈ રહ્યો છે? ખૂબ જ મહત્વનો સવાલ કર્યો સંજીવની આપે કે દર 24 કલાક બાદ આઈ થિંક 500 થી 1000 સુધીના કેસ વધતા જોવા મળી રહ્યા છે અને એવરેજલી 60 થી 80 લોકોના મૃત્યુ થતા હશે, જે એવરેજ જે કાઢવા જઈએ તો. અત્યારે એવી સ્થિતિ કેનેડાની અંદર જોવા મળી છે. બીજી વસ્તુ કે કેનેડામાં જે ટોરેન્ટો, જે ઓન્ટારિયો સ્ટેટ છે, તે ઓન્ટારિયો સ્ટેટની અંદર સૌથી વધુ કેસ અને બીજું છે ક્યુબેક, આ બંને જગ્યા એવી છે કે જ્યાં આગળ કેસની સંખ્યા વધુ હોવાનું મેઇન કારણ એ છે કે ટુરિસ્ટ પ્લેસ છે બંને, મોસ્ટ ઓફલી વિદેશમાંથી, અનધર કન્ટ્રીમાંથી જે પણ લોકો આવે છે તે ઓન્ટારિયો કે પછી ક્યુબેકની અંદર જ ઉતરતા હોય છે અને જેના કારણે આ વાયરસ અહીંયા વધુ જોવા મળ્યો છે. બે સિટી અત્યારે મુખ્ય જોવા મળી રહ્યા છે, જે ક્યુબેક છે તેની અંદર 12,000+ અત્યારે જઈ રહ્યું છે અને ઓન્ટારિયો જે સ્ટેટ છે તેની અંદર 6,648 જઈ રહ્યું છે. જ્યારે હું વાત કરું ઓન્ટારિયોના ટોરેન્ટો સિટીની અંદર, નિયરબાય સ્કાર્બોરો રહી રહ્યો છું, અત્યારે અહીંયા પણ લગભગ કેસોની સંખ્યા જોવા જઈએ તો 2000ને પાર કરી ચૂકી હશે એવું કહી શકાય કે ઓન્ટારિયો સિટીની અંદર જ માત્ર. એટલે ખૂબ જ ગંભીરતા અહીંયા જોવા મળી રહી છે કે મૃત્યુ દર પણ અહીંયા એવરેજ પકડી ચૂક્યો છે અને 500 થી 1000 એટલે કે ખૂબ જ મોટો ગાળો કહેવાય કે 24 કલાક દરમિયાન આટલા કેસ વધી જાય. અને આ કેસની અંદર જો વાત કરું તો માર્ચ મહિનો 25 માર્ચ સુધી કેસની સંખ્યા 10,000 થી પણ નીચો ગાળો હતો. 25 માર્ચ ગયો અને 29 પછી અને આજે ની તારીખની જો વાત કરું તો સીધા ડબલ કેસ એટલે કે 23,000 સુધીનો આંકડો પહોંચ્યો છે. તો ચોક્કસથી કહી શકું કે આગામી જો આવીને આવી પરિસ્થિતિ રહી તો આગામી એક વીકમાં આ 26,000 થી 30,000 સુધી આંકડો કેનેડાનો જોવા મળી શકે એ સંભાવનાને નકારી ના શકાય કેનેડા માટે. બિલકુલ મિતેશ, આપ અને આપનો પરિવાર પણ સેફ રહો, સુરક્ષિત રહો તેવી આશા સાથે ખૂબ ખૂબ ધન્યવાદ આ સમગ્ર માહિતી આપે આપી તે માટે. તો મિતેશ ગોહિલ હતા અમારા સંવાદદાતા અને મૂળ અમદાવાદના તેઓ રહેવાસી છે, કેનેડામાં વસવાટ કરે છે. કેનેડામાં અત્યારે શું પરિસ્થિતિ કોરોનાના કારણે છે, વર્તમાન પરિસ્થિતિ શું છે તેના વિશે તેઓએ ડિટેલમાં ચર્ચા કરી માહિતી આપી. અત્યારે કેનેડામાં 6,532 લોકોના મોત થઈ ચૂક્યા છે, 23,318 ઉપર કેસીસ એવા છે જે પોઝિટિવ આવ્યા છે. સૌથી વધુ કેનેડાના ક્યુબેકમાં લગભગ 12,292 કેસ નોંધાયા છે.